જૂનાગઢના માંગરોળના હરિજ ગામના ભક્તજનો દ્વારા છેલ્લા 13 વર્ષથી રહીજથી દ્વારકા પગપાળા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા યાત્રા માટે સંઘ નીકાળવામાં આવે છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના રહીજ ગામના લોકો છેલ્લા 13 વર્ષથી માંગરોળના રહીજ ગામેથી આશરે 60-70 લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે મંદિરે દર્શનાર્થે જાય છે. આ પગપાળા યાત્રા આશરે 200 કિલોમીટર જેવી થાય છે. ત્યારે અહીં રહીજ ગામના ધર્મપ્રેમીઓ દ્વારા રહીજથી દ્વારકા સુધી પગપાળા જતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા કરતા આશરે 4 દિવસે પહોંચે છે. તે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશને માથું ટેકવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેઓ હેતુથી હર સાલ રહીજથી દ્વારકા પગપાળા જાય છે. તેવા ગામ ઉપર કોઈ જ આફત ના આવે, સમગ્ર ગામમાં સુખ શાંતિ રહે, લોકોમાં એકતા અને ભાઈચારો બની રહે, હંમેશા તે હેતુથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ પગપાળા જાય છે, જેથી આ યાત્રા વિશેષ યાત્રા કહી શકાય. સાથે તેઓ લોકોને ગામે ગામ એવો એક આવો સાથે સંદેશો આપતા હોય છે કે ગૌ માતાને આપણી માતા સમજીને તેને સમર્થન આપો ને ગૌ હત્યા થતી રોકો અને તેમજ બેટી બચાવો બેટી પઢાવો ને નારી શક્તિને વધાવો તેવા સંદેશો ગામ લોકોને આપતા જાય છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ દર્શન કરીને પોતાના દેહને દાન કરવાનો સંકલ્પ કરે છે. રસ્તામાં ગામડે ગામડે નારા તેમજ જનજાગૃતિ દ્વારા સંઘ કાઢવામાં આવે છે અને સાથે સાથે આવી તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ સાથે ઢોલ શેણાઈ નગારા તેમજ તબલાના તાલ સાથે નાચતા ગતા ભગવાન દ્વારકાધીશના મંદિરે પગપાળા યાત્રા શરૂ કરાય છે. જીવનનો મુખ્ય ઉપદેશ દેહદાન તેમજ ચક્ષુદાન કરી પોતે દ્વારકાધીશની હાજરીમાં કરાર કરે છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સારા હિતોથી આ સંઘ દ્વારકા જવા નીકળે છે. આજ રોજ રહીજથી દ્વારકા મુકામે આહીર સમાજના લોકો દ્વારા આ પદયાત્રા નીકળી છે, જે આજે માધવપુર મુકામે પહોંચી છે. માધવપુર પણ એક કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ભગવાને અહીં શ્રી કૃષ્ણ ભગવાનને લગ્ન કર્યા હતા એટલે માધવપુરમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને માધવપુરના લોકો દર વર્ષે આ યાત્રાનું સ્વાગત કરે છે. અને યાત્રાનો હેતુ ગૌ સંવર્ધન, ગાયોને બચાવવા માટેનું આ યાત્રા છે, બેટી બચાવવા માટેની યાત્રા છે. અને દર વર્ષે આ 13મું વર્ષ છે અને માધવપુરમાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. માધવપુરમાં પણ ઉત્સાહનો એક માહોલ છે. યાત્રા શાંતિપૂર્ણ અને સુખરૂપ પસાર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અને યાત્રા 4-5 દિવસ પછી દ્વારકા પહોંચવાની છે, ત્યારે હજારોની સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાવાના છે એટલે ખૂબ આનંદ ઉત્સાહથી યાત્રામાં બધા જોડાઈ રહ્યા છે. આ 12 વર્ષ પૂરા છે અને 13મું વર્ષ છે. અમે લોકો ગામે ગામથી જોડાઈએ, એમાં લેડીઝ હોય, નાની નાની બાળાઓ હોય, વૃદ્ધ હોય, ઘણા માનતાવાળા હોય, પણ અમે તો રેગ્યુલર જાય જ છે એટલા વર્ષથી. અને ગામડે ગામડે બેટી બચાવો, બેટીનો સંસારના કામો એટલે બેટી બચાવોનો ગામડે ગામડે સંદેશ આપીએ. ભક્તિનો સહારા સાથે અમે રોજ આવી રીતે 100 દિવસ સુધી સમય પસાર કરીએ અને દ્વારકાધીશનું અમે દર્શન કરીએ અને 6ઠે દિવસે પૂરું કરીએ, અમે અમારા ઘરે છૂટા પડીએ. અને ઘણા બધા સંદેશ આ ગાયોનું બચાવો, બેટી બચાવો, પછી દેહદાન, સક્ષુદાન, અને અમારો જે રસ્તામાં ભંડોળ ભેગો થાય એ ભંડોળ અમે અમારી ગાયો હોય એમાં અમે એનો વપરાશ કરીએ છીએ. અને બાકી તો જે અમારે કોઈ એવી જરૂરત પડે તો અમારું એક એવું મોટું દ્વારકાધીશ ગ્રુપ છે, તો એમાં ઘણા બધી કાર્ય અમે કરીએ, ટેકો આપીએ, અમારી જાતે જે સહાય અમારાથી થાય છે અમે ઘણા બધી કરીએ. અને આવી રીતે અમે અમારો સંદેશ આગળ આવે આવી રીતે પગપાળા અમે આ 13મા વર્ષે રહીજથી દ્વારકા જઈએ છીએ. આ પદયાત્રાની અંદર 52 ગામના માણસો જોડાયેલા છે અને અનેક જ્ઞાતિઓના માણસો જોડાયેલા છે. આ પદયાત્રાની અંદર અમે ભજન કીર્તન અને ધૂન મંડળ ગાતા ગાતા જઈએ છીએ. સાંજે રાત્રિના ધૂન મંડળ અને મંડળીનો કીર્તન મંડળીનો પગાર રાખીએ છીએ. કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે ગાયોના ચારા માટે વાપરીએ છીએ. અને આ વર્ષે આરેણાથી એક ટીમ આવવાની છે અને ચક્ષુદાન દેહદાન માટેનું પ્રોત્સાહિત કરશે. અને આ મંડળની અંદર અનેક સંકલ્પપત્રો પણ ભરાવવાના છે, જે ચક્ષુદાન અને દેહદાન. આવી રીતે આવી સેવા કરતા કરતા અમે દ્વારકા પહોંચીએ છીએ. પરેશ નિમાવત સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, માધવપુર, ખેડ.